ના મોડાસામાં ચાર રસ્તા પર કોંગ્રેસના દેખાવો, કામોમાં ભેદભાવ, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે દેખાવ, કાર્યકરો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી, પોલીસે એમએલએ જસુ પટેલ સહિત 50 કાર્યકરોની અટકાયત કરી. અમદાવાદના બહેરામપુરાના સ્થાનિકોના દક્ષિણ ઝોન કચેરીએ દેખાવો, પ્રાથમિક સુવિધાના અભાવના આક્ષેપ સાથે મણિનગર ઝોન કચેરીએ દેખાવો કર્યા. અમદાવાદમાં અકસ્માતમાં એકનું મોત, એએમટીએસની ટક્કરથી બાઇક ચાલકનું મોત, ઇસ્કોન ચાર રસ્તા પાસે અકસ્માત, બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત. મૃતક યુવક જીપીએસસીની કરી રહ્યા હતા તૈયારી, સુરેન્દ્રનગરનો રહેવાસી હતો મૃતક, અમદાવાદમાં પુસ્તકો ખરીદવા આવ્યો હતો, અકસ્માત બાદ એએમટીએસ ચાલકની કરાઈ અટકાયત. રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, વોર્ડ નંબર 5ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની હાજરીમાં કાર્યક્રમ. કોર્પોરેટર અંગે ભાજપનું નિવેદન દક્ષાબેન અંગે પહેલેથી જ અપેક્ષિત હતું, ટિકિટ લાલચમાં દક્ષાબેન કોંગ્રેસમાં ગયા, દક્ષાબેન તેમના પતિ પર આક્ષેપ કરવામાં આવ્યા, 2 વર્ષથી પક્ષ વિરોધી ગતિવિધિ કરતા હતા. તો હાર્દિક પટેલે મોટો દાવો કરતા કહ્યું કે ભાજપમાં 5 કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાશે, બીજેપીના ઘણા નેતાઓ પક્ષથી નારાજ. સીઆર પાટીલ 3 દિવસ ઉત્તર ગુજરાતના પ્રવાસે, પાટીલે અંબાજી માતાના દર્શન કર્યા, કહ્યું કે કાર્યકર્તાઓને સાંભળવા એ મુખ્ય હેતુ, સુષુપ્ત અવસ્થાના અને નિવૃત્ત થયેલા કાર્યકરો સાથે મુલાકાત કરવી. અંબાજીના દર્શન બાદ સીઆર પાટીલની રેલી નીકળી, રેલીમાં ઢોલ નગારા સાથે પાટીલનું સ્વાગત કરાયું, મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકરો રેલીમાં જોડાયા. કોરોના વાયરસ સામે લડવા એન્ટીબોડી અને હર્ડ ઇમ્યુનિટી જરૂરી, અમદાવાદીઓમાં હજુ જરૂરી પ્રમાણમાં હર્ડ ઇમ્યુનિટી નથી વિકસી, એમસીના સર્વેમાં સામે આવ્યું કે લોકોમાં હર્ડ ઇમ્યુનિટીનું પ્રમાણ 23%. કોરોનાગ્રસ્ત દર્દીઓના એન્ટીબોડી સર્વેમાં 40% દર્દીઓમાં એન્ટીબોડી ન બની હોવાનું સામે આવ્યું, આ દર્દીઓને ફરીથી સંક્રમણ થવાની શક્યતા. એએમસીએ ઓગસ્ટમાં 10,000 કોરોના દર્દીઓનો સર્વે કર્યો હતો, જેમાં 23.24% સીરો પોઝિટિવિટી મળી, રિપોર્ટ પ્રમાણે માર્ચથી ઓગસ્ટ સુધીમાં સાજા થયેલા 25,190 દર્દીઓ પૈકી 2ને જ ફરીથી કોરોના થયો. કોરોનાને લઈને જાગૃતિનો હજુ પણ અભાવ, માસ્ક ડિસ્ટન્સ વિના ફરે છે લોકો, કોરોના સામે ઉદાસીનતા ભારે પડી શકે છે. અમદાવાદમાં 5 સપ્ટેમ્બરથી તમામ બગીચાઓ ખુલશે, એએમસીએ લીધો મહત્વનો નિર્ણય, બગીચામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત. રાજ્યમાં કોરોનાના 1,305 નવા કેસ નોંધાયા, કોરોનાથી વધુ 12 દર્દીઓના મોત થયા, રાજ્યમાં કોરોનાના કુલ 99,050 કેસ, અત્યાર સુધીમાં કુલ 3,048 દર્દીના મોત થયા. સુરતમાં કોરોનાના 265 નવા કેસ, વધુ 6 દર્દીના કોરોનાથી મોત, સુરત શહેરમાં 176 કેસ તો ગ્રામ્યમાં 89 કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાના 169 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં કોરોનાથી વધુ 3 દર્દીઓના મોત, અમદાવાદ શહેરમાં 149 કેસ નોંધાયા, ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. ભારતમાં રેકોર્ડ તોડ કોરોનાના 83,029 નવા કેસ નોંધાયા, દેશમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં વધુ 1,023 લોકોના મોત, દેશમાં કુલ 38,48,000થી વધુ કેસ. મહારાષ્ટ્રમાં કોરોનાથી મોતનો આંકડો 25,000ને પાર, છેલ્લા 24 કલાકમાં 17,000થી વધુ નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 8,25,000થી વધુ કેસ. તમિલનાડુમાં કોરોના વાયરસના 4,39,000થી વધુ કેસ, છેલ્લા 24 કલાકમાં 5,900થી વધુ કેસ નોંધાયા, 7,500થી વધુ લોકોના મોત, તો 3,80,000થી વધુ લોકો સ્વસ્થ થયા. દિલ્હીમાં કોરોના વાયરસના 1,79,000થી વધુ કેસ, છેલ્લા 24 કલાકમાં 2,000થી વધુ નવા કેસ નોંધાયા, દિલ્હીમાં અત્યાર સુધી 4,400 લોકોના મોત, 1,58,000 લોકો સાજા થયા. સરકારે વધુ 118 ચીનની એપ પર પ્રતિબંધ મૂક્યો, પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ, ચીની મોબાઈલ એપ પર ફરી ડિજિટલ સ્ટ્રાઇક, અગાઉ 106 ચીની એપ પર મુકાયો હતો પ્રતિબંધ. પબજી રમતા બાળકોના માતા પિતા સાવધાન, પબજી ગેમની આદત બની શકે છે જોખમી, આણંદના સુરેલી ગામમાં કિશોરે આપઘાત કર્યો, પબજી રમવાની ના પાડતા જીવન ટૂંકાવ્યું. ભારત સામે ચીનની અવરચંડાઈ, ચીને સુરતના હીરાના 200 પાર્સલ જપ્ત કર્યા, ચીને ભારતીય ચીનના 150 કુરિયર બોયને પકડ્યા. ટેક્સ ચોરીના આરોપસર ચીન સુરતના હીરા ઉદ્યોગકારોને કરી રહ્યું છે પરેશાન, ચીનના એન્ટી સ્મગલિંગ બ્યુરો દ્વારા રેડ કરીને હીરાના પાર્સલ જપ્ત કરાયા. અમદાવાદમાં પૂર્વ પતિએ મહિલા અને તેના બાળકનું અપહરણ કર્યું, પોલીસે ઈડરથી આરોપીઓની ધરપકડ કરી, મહિલાએ તેના પૂર્વ પતિને તરછોડી દેતા પતિએ અદાવત રાખી અપહરણનું ષડયંત્ર રચ્યું. અરવલ્લીમાં પિતાએ કરી 4 વર્ષના પુત્રની હત્યા, 3 લગ્ન કરી ચૂકેલો પિતા બન્યો હેવાન, કાળા દોરા વડે ગળે ફાંસો આપી પુત્રની હત્યા કરી.
વડોદરાના બહુચર્ચિત શેખ બાબુ હત્યાકાંડના આરોપીના રિમાન્ડ મંજૂર. કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ મામલે પીઆઈ પીએસઆઈ સહિત 6 આરોપી રિમાન્ડ પર. સુરતના પાંડેસરા ચલારામ ઇન્ડસ્ટ્રીમાંથી લાખોની ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પાંડેસરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. લોકગાયિકા કાજલ મહેરિયાએ માફી માંગી. અપશબ્દો બોલતો વીડિયો વાયરલ થતા લોકોની લાગણી દુભાઈ. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ ફેલાતા અપશબ્દો બોલવા બદલ માફી માંગી. અટકાયત થઈ હોવાના મામલે લોકગાયક હેમંત ચૌહાણે કર્યો ખુલાસો. હેમંત ચૌહાણે આ ફક્ત ઉપજાવી કાઢેલી વાત હોવાનું જણાવ્યું. વાયરલ થયેલી અપશબ્દો બોલતી ઓડિયો ક્લિપ અંગે તેમણે કોઈ સ્પષ્ટતા ન કરી. છોટાઉદેપુરના નસવાડીના ધનિયા ઉમરા ગામનો વીડિયો વાયરલ. મહિલાને માર મારતો વીડિયો વાયરલ. પુત્ર માટે માતાને ઢોર માર માર્યો. માર મારનાર 3 સામે ફરિયાદ. જેતપુરમાં બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત. એક ગંભીર રીતે ઘાયલ. જેતપુરના સરદારપુર ગામ પાસેની ઘટના. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર. દાંતાના યુવકોનું રાનીવાડા પાસે અકસ્માત. અકસ્માતમાં 2 યુવકોના મોત. 3નો બચાવ. કાર લઈને સુંધામાતા ગયા હતા ફરવા માટે. ચાંદપુરા રાજપુરા હાઇવે પાસે અકસ્માત થયો. અરવલ્લીના મોડાસા કપડવંજ રોડ પર ચક્કાજામ. અકસ્માતના પગલે ગ્રામલોકોએ ચક્કાજામ કર્યો. ધનસુરના હીરાપુર નજીક ટ્રકે બાઇકને અડફેટમાં લેતા યુવકનું મોત થયું. જામનગર રાજકોટ હાઇવે પર અકસ્માત. અકસ્માતમાં 3 લોકોના મોત. ધોરાજીના પરિવારની કાર પલટી ખાઈ ગઈ. એક જ પરિવારના 3ના મોત. રાજકોટથી સોયલ તરફ આવતા કાર પલટી. મહુવામાં સ્ટેશન રોડ કોમ્પ્લેક્સમાંથી મોટું જુગારધામ ઝડપાયું. હીરાના કારખાનામાં ચાલતા જુગારધામમાંથી 12 જુગારી ઝડપાયા. 3 લાખ રોકડ અને મુદ્દામાલ મળી. 4.65 લાખ ઝડપાયા. એચએસઆરપી નંબર પ્લેટ સાથે ચેડા કરતા વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ. નંબર સાથે ચેડા કરતા વાહન ચાલકોને હવે દંડ નહીં, ગુનો નોંધી કાર્યવાહી કરાશે. ઈ મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડા કરતા હતા વાહન ચાલકો. વડોદરામાં ઈ ચલણમાં છબરડો. માસ્ક વગર અપાયો હતો 1000નો મેમો. એક જ નંબરની 2 ગાડી હોવાનો ખુલાસો. આરટીઓ અપ્રુવ મેમો. 2 ગાડીમાં આવતા વિવાદ. વાહન ચાલક ફરિયાદ નોંધાવશે. છોટાઉદેપુરના એસપી ધર્મેન્દ્ર શર્માએ શરૂ કર્યું જીવન રક્ષા પ્રોજેક્ટ. રોડ અકસ્માતમાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમો કડક કરવાનો પ્રયાસ. ટ્રાફિક નિયમોનું અમલીકરણ, જનજાગૃતિ અભિયાન અને કડક કાર્યવાહીના પ્રયાસો. સુરતના વરાછામાં બોગસ આઈડીથી સિનિયર સિટીઝનના નામે ટિકિટ કૌભાંડ. રેલવે પોલીસે ટિકિટ કૌભાંડ થતા વરાછામાં ફરિયાદ નોંધાવી. વરાછા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. બનાસકાંઠાના ડીસામાં પાંજરાપોળ પર પોલીસ બંદોબસ્ત. ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ આપી હતી આંદોલનની ચીમકી. ગૌવંશ સંચાલકો સરકાર પાસે સહાય માંગી રહ્યા છે. વલસાડ એસટી ડેપો પાસે કુરિયર ઓફિસમાં ભીષણ આગ લાગી. કુરિયરમાં દવાના બોક્સમાં રહેલા પદાર્થના કારણે આગ લાગી હોવાનો દાવો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કોટેજ હોસ્પિટલમાં લાગી આગ. શોર્ટ સર્કિટથી સોનોગ્રાફી રૂમમાં આગ લાગી હતી. આગ પર તાત્કાલિક કાબુ મેળવાયો. ખેડૂતો માટે વધુ 2 યોજના શરૂ થશે. 7 પગલા યોજનાનો પ્રારંભ કરાશે. 10-11 સપ્ટેમ્બરથી પ્રારંભ કરાશે. સીએમ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, કિસાન પરિવહન યોજના લોન્ચ થશે. અતિવૃષ્ટિમાં ખેડૂતો માટે રાહતના સમાચાર. રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાનનું વળતર આપશે. 33% થી વધુ નુકસાન પર સહાય આપશે. એસડીઆરએફના ધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે. 15 દિવસમાં સર્વેની કામગીરી હાથ ધરાશે. સર્વે રિપોર્ટ પ્રમાણે સરકાર સહાય ચૂકવશે. સારો વરસાદ થતાં 2 વર્ષ સુધી પાણીની સમસ્યા નહીં સર્જાય. રવિ ઉનાળુ પાક માટે ખેડૂતોને ફાયદો થશે. વરસાદી નુકસાનનો સર્વે શરૂ કરાયો. અમદાવાદના ડીડીઓનું નિવેદન. કહ્યું 20 દિવસમાં સર્વે કરી રિપોર્ટ સોંપાશે. નુકસાન અંગે વળતર ચૂકવાશે. ખેડૂતોની ઓનલાઈન અરજી પણ લેવાશે. રાજ્યના 25 જિલ્લાઓમાં સર્વે શરૂ. જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જિલ્લાના 595 ગામમાં સર્વે શરૂ કર્યો. રાજકોટમાં ભારે વરસાદથી મગફળી અને કપાસને ભારે નુકસાન. ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં ઘટાડો. નર્મદા નદીના જળસ્તર 17.50 ફૂટ પર સ્થિર થયા. ગોલ્ડન બ્રિજ નજીક નદીના જળસ્તરમાં ઘટાડો. 17 કલાકમાં 18 ફૂટ સુધી પાણી ઉતર્યું. ભરૂચમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યા બાદ સાફ સફાઈ શરૂ કરાઈ. પૂજા ચાર રસ્તા ગાંધી બજાર માર્ગ પર સફાઈ અભિયાન શરૂ. સ્થાનિક સામાજિક આગેવાનો અને નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન. ભરૂચમાં નર્મદા નદીના પાણી ગામોમાંથી ઓસર્યા બાદ નુકસાન દેખાયું. લોકોના ઘરમાં પૂરના પાણી ઘૂસતા ભારે નુકસાન. લોકો સરકાર પાસે કરી રહ્યા છે મદદની માંગ. કચ્છના વાગડમાં ધોધમાર વરસાદ. વાગડમાં 2 ઇંચ વરસાદ. રાપરના ખેંગાપર સુવઈમાં મુશળધાર વરસાદ. ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો. ખેંગારપરમાં ખેતરોમાં ફરી પાણી ભરાયા. નવસારીના બાળતાળ ગામનો સ્મશાન યાત્રાનો વીડિયો વાયરલ. વર્ષોથી ચોમાસામાં આ જ રીતે નીકળે છે અંતિમ યાત્રા. છાતી સરતા પાણીમાંથી કાંધ આપનાર ડાઘુ જવા મજબૂર બને છે. વર્ષોથી તાન નદી પર કોઝવેનો અભાવ.
મોરબીના વોકડાના પ્રવાહમાં કાર તણાઈ, કારમાં સવાર ત્રણેયનો બચાવ, સ્થાનિકોએ કારને બહાર કાઢી માળિયા મિયાણાના બે ગામ વચ્ચેની ઘટના. ઉપરવાસથી પાણીની આવકમાં ઘટાડો થતાં હાલ નર્મદા ડેમની સપાટી સ્થિર થઈ. ઉપરવાસથી હાલ 6,23,000 ક્યુસેક પાણીની આવક, ડેમના 23 ગેટથી 6,14,000 ક્યુસેકની જાવક. હાલ ડેમની સપાટી 133.22 મીટર. પોરબંદરના નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ. 3 દિવસથી કમળસરમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોની હાલત કફોડ. પંચમહાલનો હડફ ડેમ 100% ભરાયો. ડેમની સપાટી 166.20 મીટરે પહોંચી આસપાસના ગામોને કરાયા એલર્ટ. ગીર સોમનાથમાં ગીર નજીકના ગામોમાં વરસાદ. ફરી એકવાર વરસાદી માહોલ થતાં ખેડૂતોમાં ચિંતા. હજુ વરસાદી પાણી ખેતરોમાંથી ઓસર્યા નથી, ત્યાં ફરી મેઘરાજાની પધરામણી. જામનગરમાં કાલાવડ પંથકમાં વરસાદ. નવાગામ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરોમાં ભારે નુકસાન. વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. અમરેલીમાં ધોધમાર વરસાદ. રાજુલા પંથકના ધારેશ્વર, માંડળી, ચારોડિયા, દીપડિયા, વાવેરામાં ભારે વરસાદ. સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન. તો આ તરફ અમરેલીના નાના ભંડારીયામાં અનરાધાર વરસાદ. 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ. વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા. વડોદરાના કલાલી ગામ પાસે વિશ્વામિત્રી નદીમાં મૃત મગર દેખાયો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મગરના મૃતદેહને બહાર કાઢ્યો. મગરને વડોદરા વન વિભાગને સોંપાયો. ખેડાના માધર તાલુકાના એક મકાન ધરાશાયી, એક બાઇક અને કરિયાણાની દુકાનને નુકસાન પહોંચ્યું. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આણંદના ગંભીરા ગામમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. મહીસાગર નદીના પાણીને કારણે ખેડૂતોને ઘાસચારા સહિત ડાંગર, તમાકુ જેવા પાકને પણ નુકસાન પહોંચ્યું. સરકાર આર્થિક સહાય જાહેર કરે તેવી માંગ કરી. સુરતમાં વરસાદ થંભી ગયો પરંતુ પાણી નથી ઓસર્યા. ગેરકાયદે ઝીંગા તળાવ અને ડ્રેનેજ સિસ્ટમની સફાઈ ન થતાં પાણીનો નિકાલ નથી થયો. શાકભાજીના પાકને 10 કરોડ, જ્યારે ડાંગરના પાકને 100 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું ખેડૂતોએ જણાવ્યું. નર્મદા ડેમમાંથી સતત 5 દિવસ સુધી પાણી છોડાતા નર્મદા કાંઠાના ગામોમાં ખેતી નષ્ટ. જિલ્લાના 24 ગામોમાં 4,000 હેક્ટર જમીનમાં પાક નષ્ટ. ખેડૂતો સરકાર પાસે કરી રહ્યા છે સહાયની માંગ. મોરબીના હળવદમાં પાક નુકસાની સર્વે શરૂ. 8 ટીમો દ્વારા 70થી વધુ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ. કપાસ, મગફળી, ગુવાર, તલ સહિતના પાકનું સર્વે. ગ્રામસેવક, સરપંચ, ઉપસરપંચ કામગીરીમાં જોડાયા. રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ. 2 અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પડેલા વરસાદને કારણે 12 લોકોના મોત, જ્યારે 27,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા. નર્મદા કાંઠાના 49 ગામડાઓમાંથી 9,000થી વધુ લોકોનું સ્થળાંતર. રાજકોટ જિલ્લાના તોરણિયા ગામમાં વરસાદને કારણે ખેડૂતોની મહેનત પાણીમાં. હજારો હેક્ટર ખેતીની જમીનમાં ગોઠણરૂપ પાણી ભરાતા ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, જુવાર જેવા પાકને નુકસાન. ગીર સોમનાથ કિસાન એકતા સમિતિએ મામલતદારને આવેદન આપ્યું. જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવા માંગ. પૂરને કારણે આણંદના બોરસદ તાલુકામાં ખેતીને ભારે નુકસાન. ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. બોરસદ તાલુકાના અનેક ગામોમાં ખેતીની જમીનનું ધોવાણ. 999 વીઘા જમીન પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ધણાત ગામમાં હજુ વિકટ સ્થિતિ. ઉપરવાસથી સતત વરસાદની પાણીની આવકને પગલે ખેડૂતોનો ઉભો પાક બરબાદ. પાડા તોડીને પાણી ખેતરોમાં ફરી વળ્યા. અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનમાં સર્વે કરીને વળતર ચૂકવવાની જાહેરાત. કચ્છ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં સૌથી વધુ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન. સરકાર તાત્કાલિક સહાય ચૂકવે. દાહોદના કાળી ગામમાં તળાવમાં ગાબડું પડ્યું. સૂકી સિંચાઈના તળાવમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં રહેલા ઉભા પાકને નુકસાન. સમાચારો હાલ રોકાઈશું એક વિરામ માટે. વડોદરામાં રોડ નિર્માણમાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો. કારેલીબાગ વિસ્તારમાં ડમ્પર ભૂવામાં ફસાયું. અંબાલાલ પાર્ક પાસેનો મુખ્ય માર્ગ બેસી ગયો. રેતી લઈને જતા ડમ્પરના પૈડા ખાડામાં ખૂંપી ગયા. સુરત શહેર વરસાદને પગલે બન્યું ખાડા સિટી. વરસાદે વિરામ લેતા મનપા દ્વારા રસ્તાનું સમારકામ શરૂ કરાયું. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સમારકામના કામોનું નિરીક્ષણ કર્યું. સુરતના ઉધના દરવાજા ખાતે લાંબો ટ્રાફિક જામ. રોડ પર પડેલા ખાડાનું સમારકામ થતા ટ્રાફિક જામ. 1 કિલોમીટરની લાંબી વાહનોની કતાર લાગી. ભુજમાં મુખ્ય બજારમાં પડેલા ખાડામાં જાગૃત નાગરિકે કર્યું વૃક્ષારોપણ. 1.5 મહિનાથી પડેલા ખાડાથી અકસ્માત થવાનો ભય હતો. દુકાનદારોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પગલાં ન લેવાતા ખાડામાં વૃક્ષારોપણ કર્યું. જામનગરમાં વિપક્ષે ખાડામાં વૃક્ષારોપણ કર્યું. સ્મશાન પાસે સ્વામિનારાયણ નગરમાં ખાડામાં વૃક્ષારોપણ કર્યું. વરસાદથી અનેક જગ્યાઓએ ખાડા પડતા અનોખો વિરોધ.
પાલનપુર પાલિકા સફાળે સફાળે જાગી. ભાજપ પ્રદેશ પ્રમુખના પ્રવાસને લઈને ખાડા પૂરવાની કામગીરી આરંભી. 6 મહિનાથી જનતા પરેશાન, પરંતુ ખાડા ન પૂરાયા. પાટીલના પ્રવાસ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ. મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટના સિવિલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી. સીએમ ડેશબોર્ડથી દર્દીઓ, ડોક્ટર્સ અને નર્સ સાથે સંવાદ કર્યો. મુખ્યમંત્રીએ ડોક્ટર્સને પણ ટકોર કરી. રાજ્ય સરકારનો મહિલા અનામતને લઈને પરિપત્ર. અનામત વર્ગની મહિલા માટે પરિપત્ર. બિન અનામત વર્ગની યાદીમાં હક યથાવત. 33% મહિલા અનામત અમલ અંગે પરિપત્ર. એસસી એસટી ઓબીસીની મહિલાને લાભ. જનરલ કેટેગરીના ઉમેદવાર સાથે સ્પર્ધા કરી શકશે. સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી. જેઠા પટેલ બિનહરીફ ચેરમેન બન્યા. ભીખા પટેલની વાઇસ ચેરમેન તરીકે ચૂંટણી. અરવલ્લીના બાયડના કોંગ્રેસના ધારાસભ્ય એસપીને લખ્યો પત્ર. એમએલએ જશુ પટેલનું જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો અને સુરક્ષાની માંગ કરી. અસંતુષ્ટો હુમલો કરી શકે તેવું જણાવ્યું. કેબિનેટે ગુંડા એક્ટને આપી મંજૂરી. ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટી બિલ. ગુંડાગીરી કરનારને 10 વર્ષની સજા થશે. બિલમાં 50,000 દંડની જોગવાઈ. ઝડપી ન્યાય માટે વિશેષ કોર્ટ રચાશે. રાજ્યપાલ બિલ અંગે વટહુકમ બહાર પાડશે. પાસાના કાયદામાં કેટલાક વ્યક્તિઓ ભયજનક લોકો યાદીમાં ન હતા. હવેથી જુગારના અડ્ડા ચલાવનાર, સાયબર ગુના આચરનાર સામે પણ પાસા લગાડવામાં આવશે. વ્યાજખોરો સામે પણ પાસા લગાડાશે. કોરોના મહામારીને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો. મુખ્યપ્રધાનથી લઈને તમામ પ્રધાનો, વિપક્ષના નેતા, ધારાસભ્યો સહિતના પગારમાં 1 વર્ષ સુધી 30% કાપ. કરાર આધારિત નિવૃત્ત કર્મચારીઓના પગારમાંથી 30% કાપ. રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ. કોરોનાના સંજોગોમાં સંક્રમણ ન વધે તે માટે જરૂર પડે તો ચૂંટણીના સમયમાં વધારો કરાશે. 55 નગરપાલિકાની નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લામાં 5 નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. મહુધા મહાનગરપાલિકા પર કોંગ્રેસનો કબજો, તો ડાકોર અને ખેડા નગરપાલિકાના અપક્ષના હાથમાં. મહેમદાવાદ ચકલાસીમાં ભાજપનો કબજો. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ખેડૂત એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવ્યું આવેદનપત્ર. ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માંગ. ચોમાસામાં રોગચાળાએ માથું ઉંચકતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું. નોન કોવિડ દર્દીઓની સંખ્યા વધી. રોજ 1700 દર્દીઓની નોંધાય છે ઓપીડી. તાવ શરદી ખાંસીના રોજના 600 કેસ. રાજકોટમાં કોરોનાથી 27 દર્દીઓના મોત. સિવિલ હોસ્પિટલમાં 22 અને ખાનગી હોસ્પિટલમાં 5 દર્દીઓના મોત. છેલ્લા 2 દિવસમાં 59 દર્દીના કોરોનાથી મોત થયા. કોરોનાના પગપેસારા બાદ સચિવાલયમાં પણ કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું. બ્લોક નંબર 7ના સામાન્ય વહીવટ વિભાગમાં સ્ટાફનું કરાઈ રહ્યું છે કોરોના ટેસ્ટિંગ. આરોગ્ય સચિવ જયંતિ રવિનું નિવેદન. નેતાઓના સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગે બોલ્યા. દરેકે પોતાની જવાબદારી સમજવી જોઈએ. દરેકે નિયમોનું પાલન કરવું જોઈએ. એમએલએ મધુ શ્રીવાસ્તવનો વીડિયો સામે આવ્યો, જેમાં તેમણે કોરોનાને માત આપી તેમ જણાવ્યું. હાલ મધુ શ્રીવાસ્તવ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમરેલી જિલ્લામાં આજથી કોવિડ-19 લેબોરેટરીનો પ્રારંભ. જિલ્લા કલેક્ટર આયુષ ઓકના હસ્તે શરૂઆત. કોરોનાના સેમ્પલ હવે ભાવનગર નહીં મોકલવા પડે. જનરલ સિવિલ ખાતે કરાશે ટેસ્ટિંગ. દ્વારકા સિવિલમાંથી જામનગર સિવિલ ખસેડવા દર્દી પાસેથી પૈસા લેવાયા હોવાનો આક્ષેપ. 60 કિલોમીટર માટે એમ્બ્યુલન્સે દર્દી પાસેથી 10,000 રૂપિયા પડાવ્યા. દર્દીના સ્વજનોએ આક્ષેપ લગાવ્યો. વડોદરા પોલીસ માટે ચિંતાના સમાચાર. રાવપુરા પોલીસના 6 કર્મી કોરોના સંક્રમિત. ડી સ્ટાફના 4 પોલીસકર્મીને કોરોના. 2 મહિલા પોલીસકર્મી પણ સંક્રમિત. સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને ક્વોરન્ટીન કરાશે. રાજકોટમાં કોરોનાના વધતા કહેરને જોતા હેલ્પલાઇન નંબર જાહેર. 24 કલાક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાશે. કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી, હોસ્પિટલ કેટલો ચાર્જ લે છે તે તમામ માહિતી હેલ્પલાઇન નંબર પર ઉપલબ્ધ. ડાંગના માજી ધારાસભ્ય મંગળ ગાવિતને મળી ડોક્ટરની પદવી. મંગળ ગાવિતને ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મળી. મંગળ ગાવિતને સોશિયલ સર્વિસમાં ડોક્ટરેટની પદવી મળી. સુરેન્દ્રનગરના લીંબડીમાં બીઆરસી ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. થેલેસેમિયાના દર્દીઓ માટે શિક્ષકોએ બ્લડ ડોનેટ કર્યું. લગભગ 100 જેટલી બ્લડ બોટલ્સનું દાન થયું. અનલોક 4માં સુરતના ઉદ્યોગો ફરી શરૂ થયા. ઉદ્યોગપતિઓએ શ્રમિકોને વતનથી પરત બોલાવ્યા. સચિન જીઆઈડીસીમાં પ્રિન્ટ ફેબ્રિકના કારખાના શરૂ. 3,000 શ્રમિકોને ફ્લાઇટથી સુરત પરત બોલાવાયા. અમરેલીના બાબરાના નીલવડા ગામના લોકોનો વિરોધ. પુલ બનાવવાની માંગ સાથે પાણીમાં બેસીને વિરોધ દર્શાવ્યો. પાણીમાં બેસી લોકોએ બોલાવી રામધૂન. પાલનપુરમાં એનએસયુઆઈના 10 કાર્યકરોની અટકાયત. શિક્ષણ ફી માફીને લઈને કરી રહ્યા હતા વિરોધ. સીઆર પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરે તે પહેલા અટકાયત કરાઈ. ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ. લો અને માસ્ટર્સના કોર્સ માટે પરીક્ષા. 2 તબક્કામાં પરીક્ષાનું આયોજન. કોરોનાને કારણે માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા. 21 સપ્ટેમ્બરે જીટીયુમાં ત્રીજી વાર લેવાશે ઓનલાઇન પરીક્ષા. 8 થી 8 સપ્ટેમ્બર સુધી આપવાની રહેશે સંમતિ. જીટીયુની વેબસાઇટ પર સ્ટુડન્ટ પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
સુરતમાં એસડી જૈન શાળાની દાદાગીરી સામે આવી. વાલીઓ શાળાની દાદાગીરી સામે પોલીસ સ્ટેશન પહોંચ્યા. વાલીઓએ ફી વસૂલી અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી. એફઆરસી મુજબ ફી ભરી હોવા છતાં શાળાએ એલસી ન આપ્યાના આક્ષેપ. અમદાવાદ ઇસ્ટ ડીપીએસ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ પોલીસ સમક્ષ હાજર થયા. સીબીએસઈના ખોટા એનઓસી કેસમાં ફરિયાદ થઈ હતી. હિતેન વસંત પણ આજે વિવેકાનંદનગર પોલીસ સમક્ષ હાજર થયા. વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી સામે આવી. બે વિષયની સામે આઠ વિષયની ફી માંગતી સ્કૂલ. નારાજ વાલીઓએ ડીઈઓ કચેરીમાં શાળા સંચાલકો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી. વડોદરામાં આરટી એક્ટ હેઠળ અરજી કરનાર ગરીબ વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ. તમામ ગરીબ વાલીઓના રહેઠાણના પુરાવા અમાન્ય. શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને એસએમએસથી જાણ કરાઈ. સુમુલ ડેરી ચૂંટણી અંગે હાઈકોર્ટમાં અરજી. ચૂંટણી કરવા પર મૌખિક લીલી ઝંડી. કોર્ટે કહ્યું ચૂંટણી કરો, મત બંધ પેટીમાં રહેશે. પરિણામ જાહેર ન કરવા પંચને આદેશ. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પર રોક લગાવવાની અરજી કરાઈ હતી. 14 સપ્ટેમ્બરથી ગુજરાત હાઈકોર્ટ તબક્કાવાર પ્રત્યક્ષ સુનાવણી કરશે. પ્રથમ તબક્કામાં એક ડિવિઝન અને 3-4 સિંગલ જજની બેન્ચ સુનાવણી કરશે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે આદેશ કર્યો. કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત. રાત્રે 3 આંચકાનો અનુભવ થયો. 2.5, 1.2 અને 1.9ની તીવ્રતાના આંચકા દુધઈ રાપરમાં થયો હતો અનુભવ. બનાસકાંઠાના આમીરગઢ બોર્ડર પરથી 4 રિવોલ્વર સાથે 4 શખ્સો ઝડપાયા. વાહન ચેકિંગ દરમિયાન યુપી પાસિંગની ગાડીમાંથી શખ્સો ઝડપાયા. અમદાવાદમાં પોલીસ પણ સુરક્ષિત નથી. પેટ્રોલિંગ દરમિયાન 3 અસામાજિક શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો. ચેકિંગ કરતા પોલીસને માર મારી વર્દી ફાડી નાખી. સમગ્ર મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો. મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા લાંચ કેસ મામલે ચાર્જશીટ દાખલ. સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ. 47 સાક્ષીઓનો સમાવેશ કરાયો. શ્વેતા જાડેજા સામે 35 લાખની લાંચ લેવાનો આક્ષેપ. સુરતમાં 1.71 કરોડની છેતરપિંડી મામલે 5 પકડાયા. 2 નાઇજેરિયન સહિત 5 આરોપીઓની ધરપકડ. યુનિક કન્સ્ટ્રક્શન એકાઉન્ટમાંથી થઈ હતી છેતરપિંડી. પોલીસે 10 મોબાઈલ અને 5 લાખ રોકડા જપ્ત કર્યા. અપ્રમાણસર મિલકત મામલે એસીબીનો સપાટો. અમરેલીમાં 3 અને ભાવનગરમાં 1 ગુનો દાખલ કર્યો. કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતની હકીકત સામે આવી. અમદાવાદના આરપીએફ જવાન પણ લાંચ લેતા ઝડપાયા. અમદાવાદમાં ઘડિયાળની દુકાનમાં સીઆઈડી ક્રાઇમના દરોડા. બ્રાન્ડેડ કંપનીની બનાવટી ઘડિયાળની વેચાણની બાતમીના આધારે રેડ. 14 લાખની 475 ઘડિયાળ મળી આવી. 2 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ. સ્વેપિંગ મશીન મૂકી એટીએમ કાર્ડના ડેટા મેળવી એટીએમમાંથી રૂપિયા કાઢી લેતો આરોપી ઝડપાયો. 2 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ગ્રામે એલસીબીએ ઝડપી પાડ્યો. આરોપીના સાગરીતો અગાઉ આવી ચૂક્યા છે પોલીસ પકડમાં. સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં થયેલી બુટલેગરની હત્યા કેસમાં આરોપીની ધરપકડ. ધીરજ વાણી, અમોલ બારી અને વાલ્મીકી ઉર્ફે ગાવઠીની ધરપકડ. બુટલેગર હુમલો કરી હત્યારાઓ ફરાર થયા હતા. પટનાના દિવ્યાંગ ફેસબુક ફ્રેન્ડ પ્રેમી સાથે લગ્ન કરવા પટના પહોંચી અંકલેશ્વરની સગીરા. પોલીસે ફિલ્મી ઢબે પહોંચીને લગ્ન અટકાવ્યા. પોલીસે દિવ્યાંગ પ્રેમીની ધરપકડ કરી સગીરાનો કબજો પરિવારને સોંપ્યો. સુરતના મહિધરપુરામાં પોલીસે બંગલામાં જુગાર રમતા ઇસમોને ઝડપ્યા. સરદારનગર સોસાયટીમાં ઘરમાં રમતા હતા જુગાર. પોલીસે 9 મોટા લોકોની ધરપકડ કરી જામીન પર છોડ્યા. કુલ 85 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિકોએ કર્યો દેશી દારૂનો નાશ. કાસાનગરમાં દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરનો સ્થાનિકોએ વિરોધ કર્યો. રસ્તા પર દારૂની પોટલીઓ ફેંકી રોષ ઠાલ્યો. મહેસાણામાં દારૂ સગે વગે કરવાનો કેસ. કડી નજીક કેનાલમાંથી વધુ 134 દારૂની બોટલ મળી આવી. ગાંધીનગર ડીવાયએસપીની સીટની તપાસ. કેસમાં અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ. હજુ વધુ દારૂની બોટલ્સની શોધ. બનાસકાંઠાના ધાનેરા કોટડા રોડ પાસેથી મૃતદેહ મળી આવ્યો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો. મૃતકની ઓળખ માટે ધાનેરા પોલીસે કાર્યવાહી શરૂ કરી. અમરેલીના રાજુલાના વાવેરા ગામે રહેણાંક મકાનમાં રાજુલા પોલીસના દરોડા. પોલીસે 19 જેટલા શંકાસ્પદ વાહનો કબજે કર્યા. 7 કાર સહિત 19 જેટલા વાહનો કબજે કર્યા. કુલ રૂપિયા 14,85,000નો મુદ્દામાલ જપ્ત. આણંદ જિલ્લામાં કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ. આણંદ એલસીબીએ ચોર ગેંગને ઝડપી પાડી. આરોપીઓએ 38 ગુના કબૂલ્યા. સાણંદ સરખેજ રોડ પર આવેલી દવાની ફેક્ટરીમાંથી ઝેરી કોબરા દેખાયો. કોબરા દેખાતા લોકોમાં ભારે દહેશત જોવા મળી. કોબરાનું રેસ્ક્યુ ઓપરેશન કરી તેને પકડી લેવાયો. અંબાજી મંદિર આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું. હવે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. સવારે 7:30 વાગે મંદિરના દ્વાર ખોલાયા. મેળા દરમિયાન બંધ કરાયું હતું મંદિર. વડાપ્રધાન આજે યુએસઆઈએસપીએફની 3જી વાર્ષિક લીડરશીપ સમિટમાં વિશેષ મુખ્ય ભાષણ આપશે. રાત્રે 9 વાગે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. 7 સપ્ટેમ્બરથી દિલ્હીની લાઇફલાઇન મેટ્રો રેલ શરૂ થશે. 5 મહિનાના લાંબા સમય બાદ ફરીથી યાત્રાઓ સફર કરી શકશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને ખાસ ધ્યાન રાખવામાં આવશે. હાલ મેટ્રોમાં ટોકન નહીં પરંતુ સ્માર્ટ કાર્ડથી જ પેમેન્ટ કરી શકાશે. પ્રવાસીઓની સુરક્ષાને લઈને દિલ્હી મેટ્રોમાં ખાસ સાવચેતી રખાઈ. મેટ્રોના દરેક કોચને સેનેટાઇઝ કરાયા. મેટ્રો સફાઈ કર્મચારીઓ સમય સમય પર કોચમાં સફાઈ કરશે.
જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં બંકર્સ લોકો માટે લાઇફલાઇન બન્યા. એલઓસી પર પાકિસ્તાન દ્વારા ફેંકાતા શેલથી બચવા માટે લોકો બંકર્સનો ઉપયોગ કરી રહ્યા છે. ફાયરિંગ અને શેલથી બચવા બંકર્સનો સહારો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં વધારો. નદીને પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ભરાય. લોકોના ઘર પાસે પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા. લોકડાઉનને કારણે ભારતમાં ફસાયેલા 198 પાકિસ્તાની નાગરિકો આજે અટારી સરહદેથી પાકિસ્તાન જશે. ગુજરાતમાંથી 171, દિલ્હીમાંથી 3 તેમજ યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, શ્રીનગરમાંથી 30 લોકો પાકિસ્તાન જશે. અનલોક 4ની ગાઇડલાઇનમાં બેંગલુરુમાં પબ શરૂ થયા. ગાઇડલાઇન પ્રમાણે આજથી પબ શરૂ. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત. આ સાથે જ સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.